भूजना हाईलैंड रिसोर्ट में मिलेली घटना बाद स्वर्गस्थ दिलीप आहिर ने न्याय अपावा माटे आहिर समाज कटिबद्ध बन्यो सम्मेलन मळ्युं। ताजेतर में भूजना भागोड़ आवेल हाईलैंड रिसोर्ट में जो घटना घटवा पामी है तेमा क्यांक ने क्यांक हनी ट्रेप की आशंका ने लईने स्वर्गस्थ दिलीप आहिर आपघात कर लेता भारे सनसनाटी मची जवा पमी है। तरह समग्र आहिर समाज आज माधापर समाजवाड़ी खाते एकत्र तो विशाल सम्मेलन योजना तो आ सम्मेलन में खास कर रूपाभाई चाड वलमजीभाई हुंबल बाबूभाई हुंबल शिवजीभाई आहिर हीराभाई हरिभाई जाटिया सहित युवक मंडल प्रमुख तेजाभाई आहिर सहित मोटी संख्या में तमाम नाटा आहिर समाज नेताओं पदाधिकारी आगे अने लोको एकत्रित थया था। एक ही अवाजे स्वर्गस्थ दिलीप आहिरना जे हनी टेप ने फसाव में लईने जे आपघात की घटना घटवा पामी छे तेनी संपूर्ण तलस्पर्शी ने तटस्थ तपास थाय सत्य बहार आवे अने आ सत्य में जे कोई लोग संडोवायेला छे तेनी सामे शिक्षात्मक पगला भरवामां आवे तो एक ज लीटीनो ठराव करवामां आव्यो तो आ ठराव ने अनुमोदन आपवामां आव्यो छे अने त्यारबाद रेली स्वरूपे निकली अने जिला कलेक्टर कचेरी खाते पहोंची कलेक्टर ने एक आवेदन पत्र पाठवानो पण सार्वत्रिक निर्णय लेवामां आव्यो छे। खास करीने जे हाईलैंड रिसोर्ट में घटना घटवा पामी छे अने तेनी सामे हनी ट्रेप नी वात ने लईने फसावानो प्रयत्न करवामां आव्यो छे। समग्र घटना ने एक अवाजे सख्त शब्दों में वखोड़ी काढवामां आवेल छे। आ घटना खूब दुखद छे। स्वर्गस्थ दिलीप आहिरे पोतानी समाज में बीकना कारण आपघात करी लीधो छे त्यारे समाज एनी पड़खे छे परिवार नी साथे छे अने तात्कालिक असर थी शिक्षात्मक कार्यवाही करवामां आवे अने न्याय आपवामां आवे तेवी मांगणी करवामां आवी छे। એનું મૃત્યુ થયું છે એના માટે એના પરિવારને ન્યાય આપવા માટે આ માધાપર આહિર સમાજમાં મિટિંગમાં મંચસ્થ ઉપસ્થિત કચ્છ આહિર મંડળના પ્રમુખ ભાઈ શ્રી તેજાભાઈ કાનગર આપણા વડીલ અને રાહદર્શક એવા રાણાભાઈ ડાંગર ભાઈ શ્રી વિજ્ઞભાઈ શિવજીભાઈ વલમજીભાઈ ધનજીભાઈ ચાર અન્ય ઉપસ્થિત સૌ સમાજના વડીલો ને આગેવાનો આપ સૌ ભાઈઓ અને યુવાન મિત્રો ઘણા બધા વક્તાઓએ વાત કરી દીધી છે એકને વાત ને હું દોહરાવીશ નહીં પણ આપણા માટે ખૂબ દુઃખદ ઘટના કહેવાય અને હમણાં જેમ રૂપાભાઈ વાત કરી રૂપાભાઈ શું એ સ્પષ્ટ વક્તા છે અમુક વાતો એની આપણને ખારી લાગે પણ આમ સારી હોય સમાજ માટે અને આગેવાનો હંમેશા ચિંતા કરતા જ હોય છે તમે જોયું છો બધાની અને ફરજ છે બધાની અને એક આનંદ પણ થાય છે દુઃખની વાત છે છતાં પણ કે આટલી મોટી સંખ્યામાં આપ સૌ આવ્યો છે આપ સૌને હું વંદન કરું છું સમાજ માટે જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે એ ચોક્કસ વાત છે કે આપણે અલગ અલગ પક્ષમાં આવીએ ચાહે અલગ અલગ આપણી વિચારધારા હોય પણ સમાજને મુશ્કેલી માટે બધાએ એક થવું જોઈએ એને આહિર સમાજે આજે બતાવ્યું છે ખરેખર તેના માટે આપ સૌને અભિનંદન આપું છું દીકરાને ન્યાય માટે આપણે બદનામી પણ થઈ શરૂઆતમાં મીડિયામાં એ બેને ફરિયાદ કરી આજે કચ્છમાં કઈક એવું પણ આવ્યું છે તમે લોકો ઘણા વાંચ્યું પણ હશે કાલે મારી રાત્રે દેવજીભાઈ વર્ચનથી વાત થતી ત્યારે એમને કહેતા ભાઉભાઈ સાંજ સુધી ઘણું બધું કદાચ આવી જશે અને રૂપાભાઈ આપને કહું 100% કચ્છમાં ગમે પક્ષમાં હોય બધા લોકો સાથે છે ધારાસભ્ય હોય આપણા પક્ષ પ્રમુખો કોઈ પાર્ટીના કે આપસો આગેવાનો બધા સાથે જ છે આમાં અને રહેશે જ પણ અમુક આગેવાનોની હોદ્દેદારોની મર્યાદા હોતી હોય છે એટલે આપણે જાહેરમાં એને કદાચ બોલવાનું ન કહીએ પણ એ આપણી સાથે જ રહેશે 100% વલમજીભાઈ કહ્યું લાલ બત્તી સમાન કિસ્સો છે આવા કિસ્સા ઘણા બનતા રહે છે